અમદાવાદના કૃષ્ણનગરમાં રહેણાંક વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત આ પ્રાથમિક શાળા અને તેની બાજુમાં જ સીએનજી પંપના આ દ્રશ્યો જોઈને તમને પણ પાકી ખાતરી થઈ જશે કે તંત્ર અને સરકાર હજુ ઊંઘમાં છે. તમને થશે કે શું અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર પણ સુરત જેવા મોતના તાંડવની પ્રતીક્ષા કરી રહ્યું છે, કેમ કે આ પ્રાથમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં અભ્યાસ કરતા બાળકો ગમે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાશે તેવી દહેશત વચ્ચે અભ્યાસ કરે છે. સીએનજી પંપમાંથી આવતા ધડાકા જેવા અવાજો બાળકોના અભ્યાસમાં સતત વિક્ષેપ કરી રહ્યા છે. ભાર વગરના ભણતરની વાત કરતી સરકારમાં બાળકોના દિમાગ પર ભયનો કેટલો ભાર છે તે વિદ્યાર્થીઓના મુખે સાંભળો. હું આ સ્કૂલમાં ભણું છું ને અહીંયા બાજુમાં જ રહું છું. અમે રાત્રે ઊંઘતા હોઈએ ત્યારે ઘણીવાર પેટ્રોલ પંપમાંથી કે ગેસના પંપમાંથી મોટા મોટા અવાજો આવે છે અને અમે સરખી તો ઊંઘી નથી શકતા અને ઘણીવાર આમાંથી ખૂબ જ ખરાબ ગંધ આવે છે જેના કારણે અમે લોકો સરખી રીતે ભણી શકતા નથી અને એટલા મોટા મોટા અવાજો આવે છે કે અમે ભણતા હોઈએ ત્યારે અમારા સાહેબો પણ ક્લાસની બહાર જતા રહે છે અને અમારે એકલા બધા વિદ્યાર્થીઓ ભેગા થઈને આ ડરનો સામનો કરવો પડે છે અને ખરેખર અમે ખૂબ જ ડરી ડરીને સ્કૂલમાં આવી રહ્યા છીએ. જ્યારે આ સ્કૂલની બિલકુલ પાસે સીએનજી પંપની મંજૂરી મળી અને તે શરૂ કરવામાં આવ્યો ત્યારે એક જાગૃત નાગરિકે અરજી કરી હતી. તે પછી લોકોના રોષને થોડો સમય શમાવવા માટે જાણે તંત્રએ સીએનજી પંપને સીલ માર્યો, પરંતુ બે વર્ષ બાદ ફરી પંપ શરૂ કરવામાં આવ્યો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ પંપની મંજૂરી કયા નીતિ નિયમો હેઠળ આપવામાં આવી. વીટીવીની રિયાલિટીમાં નિકોલની એક સ્કૂલનો પર્દાફાશ થયો ત્યારે વીટીવી અત્યારે હાલ બીજી એક સ્કૂલ ખાતે પહોંચી છે. તેની સલામતીને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે. અમે લોકો કૃષ્ણનગરની આ જે સ્કૂલ છે તે કૃષ્ણનગર હિન્દી શાળા. મહત્વનું છે કે આ સ્કૂલની બાજુમાં અડીને જ જે અડાણી સીએનજી પંપ આવેલો છે, તો ફરી એક વખત સવાલ ઉઠી રહ્યો છે કે આ પંપની મંજૂરી કોણે આપી. સ્કૂલ અને પંપની એક જ દિવાલ છે જ્યાં ગેસના પ્રેશરની પાઇપો પસાર થઈ રહી છે અને તેમાંથી આવતા તીવ્ર અવાજોથી બાળકો પણ ડરી રહ્યા છે. શાળામાં ભણવા આવતા બાળકોના વાલીઓ પણ રોજ અજ્ઞાત ભય નીચેથી પસાર થઈ રહ્યા છે અને એમાં પણ સુરતમાં સર્જાયેલી આગ હોનારત બાદ આવા સંવેદનશીલ વિસ્તારો પાસેની શાળાઓમાં ભણતા બાળકોના કયા વાલીઓ નિશ્ચિંત રહી શકે. શાળામાં બાળકોની સુરક્ષાની જવાબદારી સરકારની બને છે, પરંતુ સરકાર અને તંત્ર ફરી સુરત જેવા અગ્નિકાંડની જાણે રાહ જોઈ રહ્યું છે તેવું આ સ્કૂલ પાસેના સીએનજી પંપ જોતા લાગી રહ્યું છે. તેના સેફટી ધોરણ મુજબ તે ખરેખર યોગ્ય ન કહેવાય, કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણી રહ્યા છે અને જ્ઞાન અને સંસ્કાર મેળવી રહ્યા છે. જ્યારે આવું ભયજનક અને ક્યારેક સુરતની જેમ ઘટના બની ગઈ તે પ્રમાણે કદાચ કોઈક એવી એક્સિડન્ટ થઈ જાય અથવા તો આવી ઘટના બને તો તે લોકોની સેફટી શું છે. માટે રિક્વેસ્ટેડ એટલું જ છે, માત્ર અમારો ધ્યેય એટલો જ છે કે તેને થોડીક આગી પાછી કરીને અથવા તો શિફ્ટિંગ કરીને ક્યાંક બીજે રાખવામાં આવે પંપને. સુરતમાં સર્જાયેલી આગ હોનારત જનમાનસમાંથી એમ જટ ભૂલી શકાય તેમ નથી, ત્યારે હવે શાળાઓ અને રહેણાંક વિસ્તાર પાસેના આવા સંવેદનશીલ એકમો પર જનતાનું ધ્યાન ચોક્કસ જશે અને સવાલ પણ ઉઠશે જ કે સરકારી સ્કૂલની પાસે સીએનજી પંપને કોણે પરવાનગી આપી. પરવાનગી આપતા સમયે તમે શું તપાસ કરી? દુર્ઘટના નહીં સર્જાય તેની બાંયધરી લેશો? શું તંત્ર સુરતના અગ્નિકાંડની રાહ જુએ છે? ફરી એક આ બીજી સ્કૂલ આવી છે જેમાં બાળકોની સેફટી અને સ્થાનિક જે રહીશો છે તેની સલામતીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે વીટીવી ફરી એક વખત એ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારની મંજૂરી આપે છે કોણ, કયા અધિકારીઓની સંડોવણી હેઠળ જ્યાં રહેણાંક વિસ્તારમાં સીએનજી જે પંપ છે તેની મંજૂરી મળી છે, બાજુમાં સ્કૂલ છે, રહેણાંક વિસ્તાર છે, તો કઈ કોની જવાબદારી છે. ખરેખર તપાસમાં એ પણ સામે આવ્યું છે કે એક જાગૃત નાગરિકની અરજી બાદ બે વર્ષ સુધી આ પંપ બંધ હતું, તો ત્યારબાદ કેવી રીતના પંપ શરૂ થયું અને એક સવાલો સાથે બીજી સ્કૂલ સામે આવી રહી છે જેમાં ફરી વખત તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.